પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડ ખાતેથી આદિવાસી ઉત્કર્ષ અભિયાનનો કરાવ્યો પ્રારંભ. દેશના 5 કરોડ આદિવાસીઓને આ યોજનાનો મળશે લાભ. કહ્યું, આ પહેલથી આદિવાસી ભાઈ બહેનોની થશે સામાજિક અને આર્થિક ક્ષેત્રે ઉન્નતિ. સ્વચ્છ ભારત અભિયાનને 10 વર્ષ થયા પૂર્ણ. પીએમ મોદીએ વોટર અને સીવેજને લગતા મિશન અમૃત પ્રોજેક્ટ તેમજ કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરતા ગોવર્ધન પ્રોજેક્ટનો કરાવ્યો શુભારંભ. કહ્યું, આ પ્રોજેક્ટ અભિયાનને લઈ જશે નવી ઊંચાઈ પર. તો ગાંધીજીના નામ પર ખેલાતા રાજકારણ સામે સાધ્યું નિશાન. દેશભરમાં સ્વચ્છતા અભિયાનને સંબંધી વિવિધ કાર્યક્રમોનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત કેન્દ્રીય મંત્રીઓએ લીધો ભાગ. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ સ્વચ્છતા અભિયાનમાં નોંધાવી ભાગીદારી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર આજે દેશ કરી રહ્યો છે તેમને યાદ. રાજઘાટ અને વિજયઘાટ પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત દિગ્ગજોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ. પોરબંદરના કીર્તિ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન. ગાંધીજીને ગણાવ્યા સત્ય અને અહિંસાના પૂજારી. ગાંધી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠમાં યોજાઈ પ્રાર્થના સભા. ગાંધીજીના આદર્શોને અનુસરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો અનુભવ. હરિયાણા ચૂંટણી મેદાનમાં ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ઉતારી નેતાઓની ફોજ. મલ્લિકાર્જુન ખડગેએ ચરખી દાદરી ખાતેથી ભાજપ પર કર્યો પ્રહાર. કહ્યું, વાયદા પૂરા કરવામાં ભાજપ રહ્યું અસમર્થ. તો વિદેશી ધરતી પરથી કોંગ્રેસ નેતાના નિવેદન પર રાજનાથસિંહના વાકબાણ. ઇઝરાયેલ ઈરાન સંઘર્ષ વચ્ચે ડેનમાર્કના ઇઝરાયેલી દૂતાવાસ પર 2 મોટા બ્લાસ્ટ. ભારત ઈરાન અને ઇઝરાયેલ યાત્રા માટે જાહેર કર્યા દિશા નિર્દેશ. પશ્ચિમી એશિયાની સ્થિતિ પર ભારતે દર્શાવી ચિંતા. બંને દેશોને સંયમ જાળવવા કરી અપીલ. આવતીકાલથી શરૂ થતા નવરાત્રિના તહેવાર પહેલા ખેલૈયાઓમાં થનગનાટ. ગરબા આયોજકો તૈયારીઓમાં વ્યસ્ત. સુરક્ષા અંગે પોલીસ પણ સજ્જ. કાયદો વ્યવસ્થા જાળવી મોડી રાત સુધી ગરબા રમવાની સરકારે આપી છે છૂટ.